હળવદના રણજીતગઢથી માયાપુર સુધી અનેક ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. હળવદના રણજીતગઢથી માયાપુર સુધી અનેક ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે, જેમાં ત્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર કેનાલ નંબર 6માં આવતા ગામમાં રણજીતગઢ, રાયસંગપુર, ચાડદરા, મયુરનગર અને માયાપુરના અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ કેનાલની કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી અને છેવાડાના માયાપુરના અનેક ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા છે. અતિવૃષ્ટિએ ખેડૂતોને બેહાલ કર્યા છે, જેમાં ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લેતા જગતના તાતની સ્થિતિ કથળી રહી છે. ત્યારે માઇનોર કેનાલ વાટે ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ યોજના આજે વર્ષો બાદ પણ અધૂરી રહેતા ખેડૂતોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તાલુકાના રણજીતગઢથી રાયસંગપુર, ચાંડદરા, મયુરનગર અને છેલ્લે માયાપુર ગામે પાણી પહોંચે છે, પરંતુ માયાપુર ગામે કેનાલનું કામગીરી અધૂરી હોવાથી કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થાય છે. ત્યારે માયાપુર ગામના ખેડૂત હમીરભાઈ કણઝરિયાએ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી કામગીરી પૂર્ણ કરવા તેમજ ખેડૂતોને નુકસાન થતું અટકાવવા માટે રજૂઆત કરી છે. મારું નામ હમીરભાઈ હીરાભાઈ કણઝરિયા, ગામ માયાપુર, ધંધો ખેતી. મારા ગામમાં નર્મદા કેનાલના પાણી ફરી વળવાથી પાકમાં મોટું નુકસાન થાય છે. જે પાણી હળવદની કેનાલમાંથી રણજીતગઢ 6 નંબરની માઇનોર કેનાલમાં વાળવામાં આવે છે, ગયેલ છે અને કામકાજ ખરાબ હોવાથી કેનાલ અત્યારે હાલત ખરાબ છે. આ પાણી સીધું જ ખેડૂતના ખેતરોમાં ફરી વળે છે. ખીરુના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. જો આ પાણી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનું આવશે. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.